કચ્છના મુંદ્રા પોર્ટ પર ડીઆરઆઈની મોટી કાર્યવાહી સામે આવી છે. પોર્ટ પરથી કરોડો રૂપિયાની કિંમતની એન્ટીક સામગ્રી કબજે કરાઈ છે. યુનાઇટેડ આરબ અમીરાતથી આ કન્ટેનર આવ્યું હોવાની માહિતી હતી. કન્ટેનરમાં જૂની કિંમતી સામગ્રી મળી આવી છે. ડીઆરઆઈએ રૂપિયા 26.80 કરોડની સામગ્રી હાલ કબજે કરી લીધી છે. મિસ ડિક્લેર કરેલા કન્ટેનરમાં ડીઆરઆઈએ તપાસ કરી હતી. જૂની મૂર્તિઓ, વાસણો, ચિત્રો, ફર્નિચર, પથ્થરો સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 19મી સદીની સોના ચાંદીની અનેક કિંમતી સામગ્રી પણ કબજે લેવાઈ છે. રાજકોટ એરપોર્ટ રોડ પર આવેલી રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનો ત્રાસ સામે આવ્યો છે. દારૂડિયાઓ દારૂ પીને સોસાયટીના રહીશોને પરેશાન કરી રહ્યા છે. દારૂના નશામાં મહિલાઓને બીભત્સ ગાળો અને ધમકી આપી રહ્યા છે. બાઇકને પણ નુકસાન પહોંચાડતા તેઓ કેમેરામાં કેદ થયા. સ્થાનિકો દ્વારા પોલીસને લેખિતમાં રજૂઆત કરાઈ છે. એક તરફ દારૂબંધીની વાતો અને બીજી તરફ દારૂડિયાએ બેફામ પોલીસે રજૂઆત, છતાં દારૂડિયાઓ બેલગામ જોવા મળી રહ્યા છે. અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉજવણીનો આ વિડીયો વાયરલ થયો છે. જાહેર રોડ પર ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. યુવકોએ જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી કરી. દ્રશ્યો સામે આવ્યા છે. યુવકો જાહેર રસ્તાઓ પર જન્મદિવસની ઉજવણી કરી, ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી કરી, જેનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારનું આ વિડીયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે. નિકોલમાં બર્થડેની ઉજવણી જાહેર માર્ગ ઉપર થતી હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મોડી રાત્રે ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. નવસારી જલાલપુરના સ્વામિનારાયણ સંપ્રદાયની બે મહિલાઓ બાખડી. વડતાલ સંપ્રદાયમાં બંને જૂથોની મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની કથાના આયોજન બાબતે માથાકૂટ બાદ હાથાપાઈ થઈ હતી. બંને જૂથ વડતાલ સંપ્રદાયના પૂર્વ અને હાલના કોઠારી સ્વામીના અનુયાયીઓ છે. બંને મહિલા ભક્તોની મારામારીના વિડીયો સામે આવ્યા છે. 31મી ઓગસ્ટે કથા કાર્યક્રમ દરમિયાન બબાલ થઈ હતી. હાલ આ વિડીયો વાયરલ થયો છે. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી ન કર્યાના આક્ષેપ સાથે એક જૂથે જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત છે. વ્યક્તિ પોતાના ઘરમાં ગમે તે ખાઈ પી શકે, સરકાર હસ્તક્ષેપ ન કરે. અરજદારની આ રજૂઆત સામે આવી હતી. દારૂબંધીમાં છૂટ આપવાની તેમણે રજૂઆત કરી છે. અગાઉ આ અરજીને ઝડપી ચલાવવાની માંગ કોર્ટે ફગાવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ઈ એસેમ્બલીનો શુભારંભ કરશે. આવતીકાલે શરૂ થઈ રહેલા મોન્સૂન સત્રને પેપરલેસ બનાવવા માટે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ વિધાનસભાને સંબોધિત કરવાના છે. પીએમ મોદીના વન નેશન વન એપ્લિકેશન અંતર્ગત વિધાનસભામાં નેશનલ ઈ વિધાન એપ્લિકેશન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. કાલે ઈ વિધાનસભા લોન્ચ કરાશે અને પેપરલેસ સત્ર માટે મંત્રીઓને ટેબ્લેટ પણ આપવામાં આવશે. મોન્સૂન સત્રમાં 7 બિલ રજૂ થઈ શકે છે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર માટે આજે બેઠક મળશે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠક મળશે. સાંજે 4 કલાકે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની હાજરીમાં ધારાસભ્યોની બેઠક મળશે. બપોરે 2 વાગે સલાહકાર સમિતિની બેઠક મળશે. વિધાનસભા સત્રમાં કયા કયા કામ લેવાના છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. આજે રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગરને નવા મેયર મળવાના છે. સવારે 11 વાગે સ્પેશિયલ બોર્ડની બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડકની જાહેરાત કરવામાં આવશે. વિવિધ 15 પેટા કમિટીઓના ચેરપર્સન અને વાઇસ ચેરપર્સનની પણ નિમણૂક થશે. જામનગરમાં નવા પદાધિકારીઓ માટે નવા નામોની જાહેરાત થઈ શકે છે. મેયર પદ માટે આ વખતે અનુસૂચિત જાતિ માટે બેઠક અનામત રખાઈ છે.
दाहोद नगरपालिका प्रमुख उपप्रमुख की जाहरात थशे। जिला नगरपालिका होद्देदारों की जाहरात थशे। गोपी देसाई और श्रद्धाबेन भंगड़ नाम चर्चा में है। नो रिपीट थियरी कारण अनेक उम्मीदवारों आ रेस में बहार थया छे। भरूच जिल्लाना नेत्रंग खाते कार्यकर्ता सम्मेलन आयोजन करवामां आव्युं छे अने जे दरमियान सांसद मनसुख वसावाए बड़ापो उठाव्यो अने कह्युं के आदिवासीओना खोटा प्रमाणपत्रों बाबते सरकारमां निर्णय थई गयो छे, परंतु केम हजी सुधी तेनो अमल थयो नथी। साथे कह्युं के नांदोदना धारासभ्य दर्शनाबेन देशमुख, डेडियापाड़ाना धारासभ्य क्षेत्र वसावा छोटाउदेपुरना सांसद गीताबेन राठवा अने दाहोदना सांसद जसवंतसिंह भाभोर आदिवासी नेता छे, પણ ખોટા પ્રમાણપત્રો બાબતે કેમ નથી બોલતા। કેટલા ખોટા લોકોએ ભેગા થઈને ખોટા પ્રમાણપત્રો વાળા ભેગા થઈને છોટા ઉદેપુર કચ્છમાં સૌરાષ્ટ્રના ખોટા પ્રમાણપત્રો વાળા ભેગા થઈને વિજયભાઈ રૂપાણી ગણપતભાઈ વસાવાએ વિધાનસભામાં બિલ લાયા, કાયદો લાયા અને નિયમો બનાવ્યા, એ અમલ નથી થતું। કોઈનામાં હિંમત છે આ બોલવાનું? રીતેશ વસાવા બોલે જાતે ઇન્ડિયાના પ્રમાણપત્રો વાળા સાથે જ ભાજપ પર પણ બળાપો ઠાલવ્યો અને કહ્યું કે પાર્ટી જો વિચારધારા વગરના લોકોને લેવા તૈયાર થઈ છે તો તેણે નાંદોદથી અપક્ષમાંથી ચૂંટણી લડનાર હર્ષદ વસાવાને પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય તો તેને માફ કરીને પાર્ટીમાં પાછો લઈ લેવો જોઈએ। डॉक्टर દર્શનાબેન દેશમુખે પણ તો અપક્ષમાંથી ચૂંટણી લડી હતી તો હર્ષદ વસાવાને પણ પાર્ટીમાં પાછો લઈ લેવો જોઈએ। ભૂતકાળમાં અપક્ષમાં ઉભા હતા ને ગેસનો બોટલ લઈને, જો હું ફરી પણ કહું છું મને તો સંશેડવાનો પ્રયત્ન કરશે ને તો બધાના ઠીકરા સાફ કરી નાખી બોલે છે, પણ નાણા જ નહીં બોલો તો મારા સાથી મિત્રો મને ખોટી રીતના પ્રદેશમાં જઈને રજૂઆત કરે। હવે ચૈતર વસાવાને ભાજપમાં આવવું હતું, ડાયરેક્ટ કેટલાક લોકોને લઈને ત્યાં જાય તો મને વચ્ચે તો રાખો। કોંગ્રેસમાં હરેશ વસાવાને આવવું હતું તો ઘનશ્યામભાઈ પટેલને દર્શનાબેન લઈને ગયા। મેં એવું કીધું કે હર્ષદભાઈ વસાવા ભૂલ થઈ કે પાછા આવો તૈયાર છે તેને લો ને ભાઈ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું અને કહ્યું કે સંગઠનના જે લોકો મારી ઉપર સુધી ખોટી રજૂઆત કરે છે મને તેનાથી કોઈ ફરક પડતો નથી। સાથે જ ઉમેર્યું કે હું તો એક પ્રકારનો બાવો છું, સંસદ સભ્ય પદ છૂટી જશે તે પછી પણ ખુલ્લેઆમ આદિવાસીના હક માટે બોલીશ, અને સાથે એમ પણ કહ્યું કે આ લોકસભાની ચૂંટણી તો હું રમતા રમતા જીતી જવાનો છું। મારી ઉપર રજૂઆત કરવા જાવ છો તમે, કોઈ ફરક નથી પડતો ભાઈ મનસુખભાઈ વસાવાને, કોઈ ફરક નહીં પડે। આ તો એક પ્રકારનો બાવો છે, હલગારી બાવો। ગુજરાત પોલીસે ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી જેમાં ગૃહરાજ્યમંત્રી, પોલીસ કમિશનર રેજાઈજી આ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં નવા સોફ્ટવેર, નવા કાનૂન, નવા પ્રજાલક્ષી નિર્ણયો અંગે ચર્ચા કરવામાં આવી તથા ફિલ્ડ પર કામ કરતા સમય પડતી તકલીફોના નિરાકરણ અંગે પણ ચર્ચા થઈ, તો સાથે ક્રાઇમ અટકાવવા અંગે અને કોઈ ક્રાઇમ બને છે તો તેમાં કેવી રીતે ઝડપી કામગીરી કરી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી। ક્રાઇમ કોન્ફરન્સ દર વખતે ડીજીપીના લેવલ પર થતી હોય છે અને કમિશનર સુધીના અને રેન્જ આઈજીસ અને એસપીઝ એમાં ખાસ કરીને ક્રાઇમ કોન્ફરન્સમાં અપેક્ષિત હોય છે। આ વખતે ડીસીપીઝને બી એમાં જોડવામાં આવ્યા, સાથે સાથે ગૃહ વિભાગના જવાબદાર અધિકારીઓને બી આ બેઠકમાં બેસાડવામાં આવ્યા
અને હું પોતે બી આજે આખો દિવસ આ બેઠકમાં બેસવાનું માત્ર ને માત્ર કારણ એ છે કે જે તકલીફ પ્રેઝન્ટેશન વખતે જે નાના મોટા વિષયોમાં ફિલ્ડ પર કામ કરતા જે તકલીફો અનુભવતા હોય અને એના જે નિર્ણયો અગર કોઈ ગૃહ વિભાગ લેવલે પેન્ડિંગ હોય તો એનો તાત્કાલિક નિર્ણય લઈ શકાય. રાજકોટ શહેરના વિવિધ સ્પામાં એસઓજીના દરોડા સામે આવ્યા છે કે જ્યાં પરપ્રાંતીય થેરાપિસ્ટની પોલીસ સ્ટેશનમાં નોંધ ન કરાવીને જાહેરનામાનો ભંગ કરનાર સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી. અલગ અલગ 8 જેટલા સ્પામાં કાર્યવાહી કરવામાં આવી. સ્પાના સંચાલકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઈ. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનો કાર્યક્રમ સેમેસ્ટર 4 અને 6ની પરીક્ષા ઓક્ટોબરથી શરૂ થશે. સેમેસ્ટર 5ની પરીક્ષા 1 નવેમ્બરથી શરૂ થશે. બીએ, બીકોમ, બીબીએ અને બીએસસીની પરીક્ષા 29 નવેમ્બરથી શરૂ થવાની છે. આ તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. વડોદરાના કરજણની ઢાઢર નદી પ્રદૂષિત થઈ છે. ઢાઢર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું. પોર વાઘોડિયા જીઆઈડીસીમાંથી આ પાણી છોડાયું હોવાનો આક્ષેપ છે. અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવાની સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે. રાજ્યમાં કેમિકલ માફિયાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. વડોદરાના કરજણની ઢાઢર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે. કેમિકલના કારણે નદીમાં ફીણના દ્રશ્યો પણ સામે આવ્યા. પોર અને વાઘોડિયા જીઆઈડીસીમાંથી કેમિકલયુક્ત પાણી છોડાયું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ઉપરાંત સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્રએ જાણે આંખાડા કાન કર્યા હોય તેવું લાગી રહ્યું છે. કેમિકલયુક્ત પાણીથી જમીન પ્રદૂષિત થઈ રહી છે. ઉપરાંત જ્યારે પશુઓ પણ આવું કેમિકલયુક્ત પાણી પીવે છે ત્યારે બીમાર થાય છે અને અનેક પશુઓના મોત પણ થાય છે. સ્થાને કોઈ કેમિકલ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સરકાર શ્રીને મારી એવી નમ્ર અરજ છે કે જે આ ઢાઢર નદીમાં કેમિકલ યુક્ત પાણી આવે છે કંપનીઓ દ્વારા છોડવામાં આવે છે તો એને પીને અમારા ગામના મોસ્ટ ઓફલી 70-80% લોકો પશુ ધન ધરાવે છે અને પશુ ચારવા માટે નદી પાર 70-80% ગોચર પણ છે સરકારશ્રી જમીન વાળું તો તઈ નદી કિનારે જે ઘાસચારો ઉગી નીકળે એને ખાઈ બરાબર પોણી પાસે નદીનું જ પીએ ઢોરો બકરો ભેંસો ગાયો હવે એના કારણે પશુધનમાં છે ને બીમારીનો ફેલાવ ઉપજે છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.